ઓકે મિત્રો, ચાલો જરા આપણે શર્મિલા સ્વીટી આજે ત્રણ શબ્દો સમજવાના છે. એક રિટેન્શન એને ધારણ કહેવાય છે, એ અઘરું ગુજરાતી છે. બીજું ઇન્વર્ઝન, જેનો ગુજરાતી છે વ્યુત્ક્રમણ, અને રેસિમાઇઝેશન, એને રેસિમાઇઝેશન જ કહેવાય છે. તો આ ત્રણ બાબતો, ત્રણ વર્ડ્સ શું છે સમજી લઈએ. એક સંયોજન છે C2H5 સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH3, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ OH. એનું નામ થશે 2-મિથાઇલ-બ્યુટ-1-ઓલ. આમાં જરા જોઈ લો, આ બીજા નંબરનો કાર્બન, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એક ઇથાઇલ છે, એક મિથાઇલ છે, એક CH2OH ગ્રુપ છે. તો આને કિરાલ કાર્બન કહેશું, અને કિરાલ કાર્બન ને આપણે સેન્ટ્રલ કાર્બન તરીકે લઈ સમચતુષ્ફલકી રચનામાં ગોઠવો, તો આ રીતે ગોઠવી દો, અથવા ને આમ કરી દો સમક્ષિતિજ. આ CH2OH છે, એક હાઇડ્રોજન છે, આ ત્રણ જોડાયેલા છે, એ હાઇડ્રોજન, મિથાઇલ અને ઇથાઇલ, એ ત્રિપરિમાણીય રચના છે. પછી બીજી એક રિએક્શન લેવાની છે CH3Br, મિથાઇલ બ્રોમાઇડ. આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન, એક બ્રોમિન છે, ચારે ચાર ગ્રુપ જુદા જુદા નથી, તો આને ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય. અહીંયા કિરાલ કાર્બન હતો, તો આને ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. આ બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. અહીંયા આગળ કાર્બનની સાથે જોડાયેલા ગ્રુપને સમચતુષ્ફલકી રચનામાં જોડો, તો અહીંયા બ્રોમિન છે, ત્રણ હાઇડ્રોજન છે, એને જરા આડું પાડી દો, તો આ બ્રોમિન, આ ત્રણ હાઇડ્રોજન છે, એક બે ને ત્રણ. પછીનું ઉદાહરણ લઈ લો, 2-બ્રોમો-બ્યુટેન. અહીંયા આગળ C2H5 સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ BR, સિંગલ બોન્ડ CH3. જ્યારે જોઈ લો અહીંયા આગળ આ કાર્બન છે, એની સાથે એક મિથાઇલ છે, એક હાઇડ્રોજન છે, એક બ્રોમિન છે અને એક ઇથાઇલ છે, તો આ કિરાલ કાર્બન કહેશું. કિરાલ કાર્બનને સેન્ટ્રલ કાર્બન તરીકે લો અને લઈ લો આ રીતે, તો આ થશે આપણું બ્રોમિન. આ ત્રણમાંથી એક હાઇડ્રોજન, એક મિથાઇલ, એક ઇથાઇલ. અહીંયા કિરાલ કાર્બન છે, તો આ બી પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હશે. ઓકે, હવે જરા જોઈએ 2-મિથાઇલ-બ્યુટ-1-ઓલ ની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો. ઓકે, તો એને HCl સાથે પ્રક્રિયા કરશું. પ્રક્રિયાની મિકેનિઝમ કેવી છે, પ્રક્રિયા કેવી રીતે થશે, જરા ઉપર જોઈ લો. આ 2-મિથાઇલ-1-બ્યુટ-1-ઓલ છે, એનો OH અને HCl નો હાઇડ્રોજન, આ પાણી દૂર થશે પ્રક્રિયા દરમિયાન, અને CL સીધો CH2 સાથે જોડાઈ જશે, અને 1-ક્લોરો-2-મિથાઇલ-બ્યુટેન. આ સંયોજનમાં પણ આ કિરાલ કાર્બન છે, ચારે ચાર ગ્રુપ જુદા જુદા જોડાયેલા છે. આ પ્રક્રિયા દરમિયાન જોઈ લો અહીંયા આગળ, આ કિરાલ કાર્બનની આજુબાજુના ચારે ચાર બંધ એમ જ રહેશે, બંધ તૂટતા નથી, પણ કિરાલ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપની અંદર કોઈ પરમાણુનું વિસ્થાપન થાય, કોઈ સમૂહનું વિસ્થાપન થાય, આ CH2OH ખસી ગયું, ત્યાં CL આવી ગયું. આવી જે ઘટના છે એને આપણે રિટેન્શન યા ધારણ કહીએ છીએ. કિરાલ કાર્બનની આસપાસના કોઈ બંધ તૂટતા નથી. બીજી વસ્તુ, એનું કન્ફ્યુગરેશન બદલાતું નથી. જો અહીંયા આગળ કન્ફ્યુગરેશન નથી બદલાતું, આમ હતું તો આમ જ રહે છે, અને અહીંયા આગળ CH2OH ને બદલે CH2Cl આવી જાય. જરા બીજું ઉદાહરણ જોઈ લો, ઇન્વર્ઝન. ઇન્વર્ઝન, ઇન્વર્ટ એટલે ઉલટું, આખું વિરુદ્ધ. તો CH3Br છે, એની OH સાથે પ્રક્રિયા કરે. હવે જરા વિચાર કરો કે અહીંયા આગળ CH3Br માં કાર્બન ને બ્રોમિન વચ્ચેનો બંધ છે, કાર્બનની વિદ્યુત ઋણતા Br કરતા ઓછી છે, એટલે બંધ બનાવતું ઇલેક્ટ્રોન યુગમાં બ્રોમિન તરફ ખેંચેલું રહેશે, અને એને હિસાબે બ્રોમિન ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ ને કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ ઉત્પન્ન થાય. હવે OH છે, નેગેટિવ ચાર્જ ધરાવે છે, નેગેટિવ ચાર્જ ધરાવે, જેને હંમેશા પોઝિટિવ ચાર્જ હોય ત્યાં એટેક કરે, ત્યાં જોડાય, અને પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસમાં હોય તેને આપણે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનું રાગી પ્રક્રિયા કહીશું. અને કાર્બન સાથે આ બાજુથી, ડાબી બાજુથી પણ જોડાય ને જમણી બાજુથી પણ જોડાય. હવે વિચાર કરો,
આ જમણી બાજુથી જોડાવા આવે ને તો બ્રોમિન પર નેગેટિવ ચાર્જ, OH ઉપર બી નેગેટિવ ચાર્જ, બંને વચ્ચે અપાકર્ષણ થશે. એટલે OH આ બાજુથી કોઈ કાળે નહીં જોડાઈ શકે, પાછળથી જોડાશે. અને અહીંયા આગળ આ ત્રણ ત્રણ હાઇડ્રોજન એની આખી ડિરેક્શન બદલાઈ જશે. પહેલે આમ હતું, અહીંથી આ આ ખસી ગયું, આમ હતું, આ બ્રોમિન ખસી ને આ આખું ઉલટું થઈ ગયું પ્રોડક્ટ, આખી ઇન્વર્ઝન, ઇન્વર્ટ એટલે વિરુદ્ધ, એનું કેનું કન્ફિગરેશન બદલાઈ જાય છે. અહીંયા આગળ પ્રક્રિયા શ્રય કરતા નિપજનું બંધારણ, સ્ટ્રક્ચર, એરેન્જમેન્ટ બધી બદલાઈ જાય છે. અને અહીંયા આગળ કિરાલ સોરી કાર્બનની આસપાસ જે ચાર બંધ છે, ચારમાંથી કોઈ એક બંધ તૂટે, અહીંયા આ બંધ તૂટી જાય, અહીંયા આ આખો બંધ તૂટી ખસી જશે. અને અહીંયા આગળ કાર્બન પોઝિટિવ ચાર્જ થશે, ત્યાં નવો બંધ OH સાથે જોડાઈ જશે. તો એવી ઘટના કે જે ઘટનામાં પ્રક્રિયા દરમિયાન કાર્બનની આજુબાજુ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાયેલા ચારે ચાર બંધ પૈકી કોઈ બંધ તૂટતો હોય, આમાં કોઈ બંધ તૂટતો નતો, એ બંધ તૂટી જાય અને પ્રક્રિયકનો અણુ જોડાય અને ટોટલી પ્રક્રિયા શ્રય કરતા નિપજ અલગ સંરચના વાળી મળે, એને આપણે ઇન્વર્ઝન કહીએ છીએ. અને પછીની વસ્તુ રેસિમાઇઝેશન. રેસિમાઇઝેશન જરા જોઈ લો, અહીંયા ટુ બ્રોમો બ્યુટેન, આમાં આ કાર્બન છે, કિરાલ કાર્બન છે, આ કાર્બનની સાથે આ બ્રોમિન છે, ઇથાઇલ હાઇડ્રોજન ને મિથાઇલ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા જુદા છે. હવે અહીંયા આગળ કાર્બન કરતા બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે પહેલે તો બ્રોમિન ખસી જશે, એટલે હવે શું થશે, કાર્બનની સાથે ત્રણ ગ્રુપ રહેશે, મિથાઇલ હાઇડ્રોજન મિથાઇલ, હવે એક સમતલમાં ગોઠવાયેલા હશે અને એનો ખૂણો હશે ને હંમેશા 120 ડિગ્રી. અહીંયા કાર્બન હશે તો ઉપર એક એક ગ્રુપ આમ નીકળ, એકદમ સમતલિત ત્રિકોણીય રચનામાં આ રીતે. હવે સમતલમાં હશે તો વચ્ચે પોઝિટિવ ચાર્જ વાળો કાર્બન છે, બિયર આ બાજુથી બી એટેક કરી શકે ને વિરુદ્ધ બાજુ બાજુથી બી એટેક કરી શકે. અહીંયા સોરી OH બે બાજુથી એટેક કરી શકે, OH ડાબી બાજુથી એટેક કરીને ગોઠવાય તો આ નિપજ મળે છે, એને આપણે ડેક્સ્ટ્રો નિપજ કહીએ છીએ. પ્લેન ઓફ પોલર લાઇટનું ડાબેરી કોણ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ કોણાવર્તન કરે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. અને માની લો કે OH જમણી બાજુથી ગોઠવાય તો નિપજ આપણે આ મળશે, અને આ નિપજ જે છે એને લીવો સમઘટક કહો છો, તો એ હંમેશા પ્લેન ઓફ પોલર લાઇટનું એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેશન કરશે. તો અહીંયા આગળ હંમેશા 50% આ મળે, 50% આ મળે, જેટલું આનું પ્રમાણ હશે એટલું આનું પ્રમાણ. ટૂંકમાં આગળ એક મિશ્રણ એવું કે જેમાં ડેક્સ્ટ્રો સંઘટક અને લીવો સંઘટકનું સમપ્રમાણ મિશ્રણ છે, એટલે ડેક્સ્ટ્રો અને લીવો સંઘટકોનું સમપ્રમાણ મિશ્રણને આપણે રેસિમિક મિશ્રણ કહીએ છીએ. અને આવું રેસિમિક મિશ્રણ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને રેસિમાઇઝેશન કહેવાય છે. ટૂંકમાં ત્રણ ત્રણ ઘટના એક સાથે સમજવી હોય, અહીંયા જોઈ લો, 1-હેલો 2-મિથાઇલ બ્યુટેન, આમાં આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન CH2X એક ગ્રુપ છે, હાઇડ્રોજન બીજો ગ્રુપ છે, મિથાઇલ ત્રીજો ગ્રુપ, ઇથાઇલ ચોથો ગ્રુપ, ચારે ચાર ગ્રુપ અલગ છે. તો આ કિરાલ કાર્બન થશે, આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હશે, એની કોઈ પ્રક્રિયા વાય સાથે પ્રક્રિયા કરો, માની લો કે વાય હેલોજન ને ધક્કો મારીને ગોઠવાય, તો જુઓ અહીંયા આગળ કિરાલ કાર્બન ની આજુબાજુના ચારે ચાર બંધમાંથી કોઈ બંધ તૂટતો નથી, એ તો એમ જ રહે છે, એનું કોન્ફિગરેશન, એની બંધારણ, એની સંરચના પણ એમ જ રહે છે, ફક્ત એક્સ નું વિસ્થાપન થઈને વાય દાખલ થયું, આને આપણે રિટેન્શન કહેશું. માની લો કે આ આખું ગ્રુપ ખસી જાય, આ હાઇડ્રોજન મિથાઇલ અને ઇથાઇલ આ બાજુ હતા, પેલી બાજુ ચાલ્યા જાય અને ડાબી બાજુથી વાય ગોઠવાય તો નિપજ આવી આપણને આવી મળશે. અહીંયા આગળ પ્રક્રિયકની સરખામણીમાં નિપજનું સંરચના બંધારણ આખું વિરુદ્ધ છે, વિરુદ્ધ હોય તેને ઇન્વર્ઝન કહેશું. ઓકે, અને ત્રીજી શક્યતા અહીંયા
वाई आ सी टू एक्स खसी जाए डाबी बाजू थी जोड़ाई अथवा जमणी बाजू थी जोड़ाई टूंक में अहीं आ खसी जाए आम मळे अथवा आम मळे आ डाबी बाजू जमणी बाजू जोड़ायो अने आ डाबी बाजू जोड़ायो तो आ डेक्सो समघटक कहीए अने लीवो समघटक कहेवाय तो अहीं आगळ संप्रमाण 50% डेक्सो अने 50% लीवो समघटकोनुं मिश्रण छे एने आपणे રેસેમિક મિશ્રણ કહીએ છીએ. આ ત્રણ ત્રણ ઘટના એક જ રિએક્શનમાં સાથે સમજાવી મેં એ ઉપર ત્રણ ત્રણ ઘટના અલગ અલગ રિએક્શનમાં લીધી અહીંયા સાથે સમજાવી દીધી. ટૂંકમાં રિટેન્શનમાં કિરાલ કાર્બનની આજુબાજુનો કોઈ બંધ તૂટતા નથી, સંરચના એમ જ રહે. ઇન્વર્ઝનમાં કિરાલ કાર્બનની આજુબાજુનો બંધ તૂટી જાય છે, રેસિમાઇઝેશનમાં પણ બંધ તૂટી જાય છે. આમાં ઇન્વર્ટેડ પ્રોડક્ટ મળે છે અને પેલામાં બે પ્રોડક્ટ મળે છે. ખ્યાલ છે? આ પ્રક્રિયા એસએન ટુ મિકેનિઝમ પ્રમાણે ચાલે, આ એસએન વન મિકેનિઝમ પ્રમાણે ચાલે. એટલે એ આપણું અહીંયા આગળ આ ત્રણ શબ્દોની સમજૂતી પૂરી થઈ. ઓકે ઋષિ, અહીંયા આગળ સ્વરા આપણે પૂરું કરીએ, નેક્સ્ટ ટાઈમ મળશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.